પ્રમાણે સ્પીડ ન્યૂઝ 17 માં આપનું હાર્દિક સ્વાગત કરું છું. હવે જોઈશું આજના સમાચાર વિગતવાર. જૂના ઝઘડાની રીસ રાખીને બે સગા ભાઈઓ સહિત અન્ય એક શખ્સે મળી મનોજની પરમારની હત્યા કરી નાખી. મનોજ પરમાર રિક્ષા ચલાવવાની સાથે રૂપિયા ઉઘરાવીને વીસી ચલાવવાનું કામ પણ કરતો હતો. મકરપુરા પોલીસે હત્યાનો ગુનો નોંધીને હત્યારાઓને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે. રિપોર્ટર અસલમ માલા, વડોદરા. આજે વોર્ડ નંબર 6 ના અંદર સમગ્ર કલાવતીના સામેની જે સોસાયટી છે તે તમે જોઈ રહ્યા છો કે સમસ્યા બહુ બધી છે. લોકોના જનતાનો વિરોધ છે, જે સરકાર છે એમનો વિરોધ છે, અને આ રીતે જે ચાલી રહ્યું છે તદ્દન તંત્ર ખોટું ચાલી રહ્યું છે. 5 વર્ષથી જે કોર્પોરેટર ચૂંટાયા છે સોસાયટીના અંદર જોઈ રહ્યા, આજુબાજુના બાજુમાં કોર્પોરેટર રહેવા છતાં બી આ સોસાયટીનું જે બી કાર્ય છે પૂરું પાડ્યું નથી. તો સંતાને એક જ કહેવાનું છે, સામાજિક કામ કર્યા નથી. કોર્પોરેશન લાગુ જે બી જે રોડ રસ્તા છે, અહીંયા પાણી ભરાય છે, ગટરો ઉભરાય છે, એવી સમસ્યા ઘણી બધી ગમો સમસ્યાનો ઉકેલ લાવવા માટે ઠેર ઠેર હું ડોર ટુ ડોર લોકોના જનતાના ઘરે ફરી રહ્યો છું. વોર્ડ નંબર 6ના અંદર ફરી રહ્યો છું. તો સમગ્ર જે આ સોસાયટીનો અંદર મને એટલો આવકાર બી મળ્યો છે અને કામ બી કર્યા છે. મારું નામ ઘનશ્યામ પ્રભાકર ફુલબાજે. હું સામાજિક કામ બી એટલા બધા કર્યા છે જે લોકડાઉનથી લઈને સામાજિક કાર્યકર્તા તમે જોઈ શકો છો. સિટીના અંદર બધે ઓલ ઓવર વડોદરાના અંદર બી કર્યા છે, અને આજે વોર્ડ નંબર 6ના અંદર હું ચુનાવના અંદર ઊભો રહ્યો છું. RSPમાંથી મારું નિશાન કપ્રકા બી છે, ક્રમાંક નંબર 14 છે. તો હરેક એરિયાના અંદર મને માન સન્માન મળ્યું છે, આવકાર મળ્યો છે, અને હંમેશા હું સરકારને એક જ કહેતા આવ્યો જે ચૂંટાયા છે કે તમે જે પાછલું જે કામ નહીં કર્યું, પણ હવે હું ચૂંટાઈશ એટલે હું બધા જનતાના નિકાલ જેટલા બી કામ છે એમના પોઝિટિવ નિકાલ કરીશ, અને જનતાના હરેક ફોનનો હું રાહ જોઈશ કે જેવી રીતે મને આજે બે અહીંયાથી ફોન આવ્યું તાત્કાલિક યુદ્ધના ધોરણે દોડીને એમના કામ પાર પૂરા પાડીશ. ઘનશ્યામ પ્રભાકર ફુલા છે, મારું નિશાન કપ્રકા બી છે, RSP ક્રમાંક નંબર 14. મને વોટ આપીને વિજય બનાવો, જનતાના જોડે જનતાના સાથે. લોકો કહે છે 5 વર્ષ 1 વર્ષ મને વોટ આપો અને 5 વર્ષ હું જાગીશ. હું તો કહું છું મેં એક દિવસ બી ખાલી થવા નહીં દઉં, જવા નહીં દઉં, અને પાછે 5 વર્ષ હું જનતા માટે મારું યોગ્યદાન આપીશ. અને જેટલો બી મારો કોર્પોરેશનનો જે ચૂંટણી આવ્યા પછીનો મારો પગાર પણ હું જનતા માટે યુઝ કરીશ. ઓકે, જય હિન્દ.